ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નિરાલીસ કિચન. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એક સ્નેક રેસીપી. તો જો તમે ઓર્ડિનરી નાસ્તા ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપી સ્પેશિયલ તમારા માટે છે, જે ઘરમાં નાનાથી માંડીને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે અને એકદમ ઇઝી મેથડથી બનાવીશું, જેનું નામ છે વર્મીસિલી ઉપમા. તો ફ્રેન્ડ્સ, ચાલો આ ટેસ્ટી સ્નેકની રેસીપી શરૂ કરીએ. હવે એના માટે એક પેન લઈ લીધું છે, એમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. ઘી ગરમ થાય એટલે જે માર્કેટમાં મળે છે વર્મીસિલી સેવ, એ લઈ લેવાની છે. બે કપ ભરીને આ સેવ લઈ લેવાની છે અને એને ઘીમાં હલકા હાથે ફ્રાય કરી લેવાની છે. સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખીશું અને વધારે નહીં, ફક્ત 3-4 મિનિટ સુધી જ ફ્રાય કરવાની છે. હલકો કલર એનો બદલાય ત્યાં સુધી આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું. આ રીતે ઘીમાં શેકવાથી ઉપમા એકદમ છૂટા બનશે. આ સેવ બજારમાં શેકેલી પણ મળે છે, તો જો તમે શેકેલી સેવ લો તો આ રીતે શેકવાની જરૂર નથી, ડાયરેક્ટ જ એને બાફી અને બનાવી લેવા. તો તમે જોઈ શકો છો કે 3-4 મિનિટ થઈ ગઈ છે અને એનો કલર હલકો બદલાઈ ગયો છે. તો હવે આપણે ગેસને ઓફ કરી લઈશું અને એને સાઈડ પર મૂકી દઈશું ઢાંકીને. ત્યારબાદ બીજા એક પેનમાં આપણે 4 કપ પાણી લઈ લેવાનું છે. 2 કપ સેવ લીધી છે તો એના માટે 4 કપ પાણી લઈ લઈશું અને એને ગરમ થવા માટે મૂકી દઈશું. એમાં આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી લઈશું, મિક્સ કરી લઈશું સારી રીતે. 1 ચમચીની ઉપર થોડુંક મીઠું ઉમેર્યું છે મેં, હવે આ મીઠું પાણીમાં મિક્સ કરી લઈશું અને એને ગરમ થવા દઈશું. તો પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં જે ફ્રાય કરેલી સેવ હતી એ ઉમેરી લેવાની છે. જો આ સેવ ઘીમાં સારી રીતે શેકેલી હશે તો એ છુટ્ટી જ બનશે. સારી રીતે મિક્સ કરી લઈશું એને અને વધારે નહીં, 3-4 મિનિટ સુધી જ એને આવી રીતે બાફવાની છે. તો જેવી રીતે આપણે પાસ્તા અથવા તો ઓસાયેલો ભાત બનાવીએ એવી રીતે કરીશું, પૂરી કૂક નથી કરવાની. અધકચરી એટલે કે બહુ કાચી નહીં અને બહુ પાકી નહીં, એવી જ્યારે બફાઈ જાય ત્યારે આપણે ગેસને ઓફ કરી લેવાનો છે. તો લગભગ 3-1 મિનિટ જેટલું જ થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી નથી દબાઈ જતી, અધકચરી આવી રીતની બાફી લેવાની છે. ખુલ્લી જ આવી રીતે થવા દઈશું એને. હવે આપણી સેવ બફાઈ ગઈ છે ત્યારે એને એક સ્ટ્રેનરમાં કાઢી અને તરત જ એના પર ઠંડુ પાણી રેડી દઈશું, જેથી કરીને એ ઓવરકૂક ના થઈ જાય. ત્યારબાદ આપણે એ જ પેનમાં 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. જો તમને ઘી પસંદ ના હોય તો તમે તેલ પણ લઈ શકો છો. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલા સિંગ દાણા અને 5-6 નંગ કાજુના ટુકડા લીધા છે, એને સ્લો ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. સહેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી જ એને ફ્રાય કરવાના છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બંને વસ્તુ ફ્રાય થઈ ગઈ છે. તો આપણે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં આપણે 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરી લઈશું. રાઈ સેટ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી અડદની દાળ ઉમેરી લેવાની છે. ઘણા લોકો ચણાની દાળ પણ ઉમેરે છે, પણ ચણાની દાળને થતા વાર લાગે છે એટલે આપણે અહીં અડદની દાળ લીધી છે. સ્લો ફ્લેમ પર એને 1 મિનિટ સુધી સાંતળી લેવાની છે. ત્યારબાદ 1 ચમચી જીરું ઉમેરી લઈશું, એને પણ સારી રીતે ફૂટવા દઈશું. અડદની દાળનો કલર સહેજ જ ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. ત્યારબાદ મેં અહીં 2 લીલા મરચાં, જેના 1/2 એવી રીતે ટુકડા કરી લીધા હતા, અને 8-10 નંગ મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું, એને પણ સાંતળી લઈશું. હવે આ બધી વસ્તુ સંતળાઈ ગઈ છે. આ ટાઈમે આપણે એમાં એક મીડિયમ સાઈઝની મીડિયમ ચોપ કરેલી ડુંગળી એડ કરી લઈશું, એને પણ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું, વધારે ના બળી જાય એનું ધ્યાન રાખવું. હવે ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ એમાં 1 ઇંચ જેટલું આદું છીણીને ઉમેરી લઈશું, એને પણ ફ્રાય કરી લઈશું. હવે આદુની કચાસ ના રહે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તો આદું પણ ફ્રાય થઈ ગયું છે.
હવે આપણે આ ટાઈમેમાં એક પીંચ જેટલી હિંગ એડ કરીશું. વઘારમાં બળી ના જાય એટલે આપણે અત્યારે હિંગ એડ કરીશું. ફરી એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં કેટલાક વેજીટેબલ્સ એડ કરવાના છે. તો મેં ફ્રોઝન મટર યુઝ કર્યા છે, ત્યારબાદ અડધું ગાજર લઈ લીધું છે, એને પણ મેં ફાઇન ચોપ કરીને ઉમેર્યું છે. જો તમે કાચા વટાણા લો તો થોડા કૂક કર્યા પછી એડ કરવા. તમને જે વેજીટેબલ્સ પસંદ હોય એ તમે આ ટાઈમે એડ કરી શકો છો. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું જેથી આપણા વેજીટેબલ્સ જલ્દી સોફ્ટ થઈ જાય. ત્યારબાદ આપણે એને કવર કરી લઈશું. તો 3-4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ફરી એકવાર એને હલાવી લઈશું. તો હજુ આપણા વેજીટેબલ્સ કાચા છે એટલે ફરી પાછું આપણે એને કવર કરી લઈશું. હવે આપણે ખોલીને ચેક કરી લઈએ કે આપણા વેજીટેબલ્સ બફાઈ ગયા છે કે નહીં. ઘણા લોકોને આ વેજીટેબલ્સ થોડાક ચવાય એવા ગમતા હોય છે. જો તમને એવા ગમતા હોય તો એવા રાખવા, નહીં તો થોડા કૂક થવા દેવા. તો હવે આપણે એને ચેક કરી લઈશું. વેજીટેબલ્સ બફાઈ ગયા છે, એકદમ ઇઝીલી દબાઈ જાય છે. તો હવે આ ટાઈમે એમાં આપણે એક પિંચ જેટલી હળદર ઉમેરી લેવાની છે. લાઇટ યલો કલર આવે એટલી જ હળદર ઉમેરવાની છે. ત્યારબાદ એને પણ મિક્સ કરી અને આપણે સિંગદાણા અને કાજુ જે ફ્રાય કર્યા હતા એ એડ કરી લઈશું. મિક્સ કરી લઈશું. હવે એમાં વર્મીસીલી ઉમેરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી એવી વર્મીસીલી સેવ આપણી થઈ છે. જો ઠંડી થતી વખતે આ સેવ ચોંટી ગઈ હોય તો એ સેવને તમે એક બાઉલમાં ઠંડુ પાણી લઈ અને એમાં ઉમેરી દેશો તો એકદમ છૂટી થઈ જશે. ત્યારબાદ એમાંથી પાણી નિતારી અને આવી રીતે વઘારી લેવી. આપણી સેવ એકદમ છૂટી છે, તમે જોઈ શકો છો. બધા જ વેજીટેબલ્સ સાથે આપણે એને મિક્સ કરી લઈએ. હવે આ ટાઈમે આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી લેવાની છે. હવે 3-4 ડ્રોપ લીંબુનો રસ ઉમેરી લઈશું. જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ લીંબુ અને ખાંડથી ટેસ્ટ સારો આવે છે. હવે આપણે લીલા દાણાથી ગાર્નિશ કરી અને એને ફાઇનલ ટચ આપી દઈશું જેનાથી ફ્લેવર પણ જોરદાર આવે છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો એકદમ લાજવાબ ટેસ્ટ વાળો વર્મીસીલી ઉપમા. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ ભાવશે. તો એકદમ ઇઝી અને ટેસ્ટી એવો વર્મીસીલી ઉપમા રેડી થઈ ગયો છે. તો જો તમે બટાકા પૌવા અને ઉપમા રોજ ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમે તો વિડીયોની નીચે આપેલું લાઇકનું બટન ક્લિક કરજો, બાજુમાં આપેલું બેલ આઇકન ક્લિક કરજો, અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.